હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. તો સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. આજે જો આપણે ઘરના બહારથી છે ને વ્લોગની શરૂઆત કરી છે કે આપણે લેવાનું છે તડકો. તો જો અહીંયા તડકો ફૂલ આવે છે, થોડો ઘણો આપણે તડકો લેવું અને પછી ઘરે જવું અંદર. તો આજે છે આપણા ઘરે ફ્રૂટ ડે, એટલે હું નીરવ માટે લાવી છું ફ્રૂટ કટિંગ કરેલી ટેટી. તો હાલો બધા ટેટી ખાવા ના લે. નીરવ, તારી ટેટી. મેં નાસ્તો કરી લીધો, તું ખાઈ જા. મેં નાસ્તો કરી લીધો, ટેટી એકદમ ટેસ્ટી હતી. અને 2-3 દિવસ લીધી હતી ને, તો એમનો ટેટી એક જ લીધી હતી, પડી હતી. મેં કીધું આપણે સુધારી છે ને, એનો ખાતમો બોલાઈ દઈએ. એટલે જો આપણે સુધારી નાખી છે, ખાઈ જવાની છે, પતાવી દેવાની છે, બાકી ટેટી બગડી જાય, એકદમ પોચી પોચી પડી જાય. તો આજે આપણે ફાઇનલી છે ને સુરત જવાના છીએ. મેં તમને કીધું હતું કે વચમાં અમારે છે ને શૂટ બધા આવી ગયા હતા, એના કારણે મારે સુરત જવું હતું ને તો હું નહોતી જઈ શકી. તો હજી શૂટ તો કમ્પ્લીટ નથી ત્યાં, પણ મેં કીધું જેટલા દિવસ રેવાય ને એટલા દિવસ હું આજે હવે ફાઇનલી સુરત જાઉં જ છું. અને અત્યારે અમે ક્યાં જઈએ છીએ તમને કહી દઉં. તો અત્યારે હું જાઉં છું સોનાની દુકાને. શોપિંગ કરવા નથી જતા, પણ મારું જે બ્રેસલેટ છે ને એની એક કડી ખબર નહીં કઈ ખેંચાણું હશે ને તો તૂટી ગઈ છે. તો કીધું આપણે બ્રેસલેટ છે ને સોનાની દુકાને નાખી દઈએ રિપેરિંગ કરવા માટે. અને મારે અમુક ટાઈપના ટ્રેડિશનલ ટાઈપના જે કપડા છે ને એ ઓછા છે. તો આપણે કીધું કે શોપિંગ એની પણ કરી આવી. હવે એ ફાઇનલ નથી કે આપણે લઈ કે ન લઈ, જો ગમશે ને તો લેવું, બાકી એવું કઈ પ્રેશર નથી કે બસ કપડા લઈને જ આવવા. જાડું મોટો છે ને, હવાર આવડું હતું સુરત જવા દે ને તો આવડું થઈ ગયું. એ તો થઈ જ જાય ને. આ વખતે તો હું ડબલ એક્સાઇટેડ છું, કારણ કે મારે છે ને 4 તારીખ થી જવું હતું સુરત, અને આજે ફાઇનલી 8 તારીખ થઈ ગઈ ને, તો હવે આજે છેક મને જવા મળે તો હું ખુશ તો થઈ જ જાઉં ને. સુરત બધા નગારા લઈ લઈને ઉભા છે, જો કે ઝાડુ આવે છે કે નગારા વગાડો કે ધબધબા ઉભા જોઈ ને લ્યો. બીજા કોઈ ઉભા હોય ન હોય, પણ મારા મમ્મી પપ્પા ને એ બધા તો ઉભા જ હશે, મારા બેન ને ભાઈ ને ભાભી ને બધા. ના ના, તો હાલો ફટાફટ અત્યારે પતાઈએ જ્વેલર્સ ની દુકાન જઈ આવીએ. પછી કેની દુકાન જવાનું? બીજું શોપિંગ માટે. હવે દુકાન નક્કી નથી, મોલ માં જવાનું. ચાલો ફટાફટ. તો આપણે છે ને એક વધારે કામ હોતન આવી ગયું છે. જો આ મમ્મી નું ઘરચોળું છે તો તમને ખબર જ છે, હમણાં મારા નણંદ ના લગ્ન છે ને, તો બધાએ વાના રસમ માં નક્કી કર્યું છે ઘરચોળું પહેરવાનું. તો મમ્મી નું કેવું એવું છે કે આ બોર્ડર છે ને વ્હાઈટ થઈ ગઈ છે. તો આપણે છે ને બધી દુકાને પૂછ્યા હતું કે જો આને કલર કરતા હોય ને તો કલર કરવા નાખવાનું છે આપણું ઘરચોળ. તો જો આપણે આપણું બ્રેસલેટ છે ને એ દઈ દીધું છે, અને 1200 રૂપિયા ખર્ચો આવ્યો, કારણ કે વાળો છે ને આપણે તૂટી ગયો છે, એટલે નવો વાળો જ નાખવો પડશે. પણ આખું બ્રેસલેટ વહી જાય ને એના કરતા તો 1200 રૂપિયા ખર્ચ કરવો સારું, એટલે આપણે રિપેરિંગ માં નાખી દીધું. જો અત્યારે મારા ટ્રેડિશનલ કપડા લેવા માટે અમે એક દુકાનમાં તો આવ્યા હતા, પણ એમાં એવું થયું કે મારે જે ટાઈપનું મેં મનમાં વિચારેલું છે ને એવું બધું છે ને મને ન દેખાડું, એટલે કીધું અત્યારે જમવાનો ટાઈમ છે તો પેલા જમી લઈ અને બપોર પછી આપણે પાછા છે ને ખરીદી કરવા માટે નીકળી જાવ. આજે જમવામાં છે દાલ બાટી અને રોટલી, કારણ કે કાલની જે દાલ બાટી થોડીક એવી પડી છે ને, તો કીધું આપણે એ ખાઈ લઈ અને થોડીક રોટલી કરી. અને તમે એમ કહો છો કે તમે વાસી બહુ ખાવ છો, તમે વાસી નથી ખાતા, પણ મહેમાન હોય ને ત્યારે તમારે થોડીક વસ્તુ તો વધારે બનાવવી જ પડે, કારણ કે વસ્તુ પછી ઘટે ને તો સારું ન લાગે, એટલે થોડીક વધારે કરી હોય તો એ બપોરે બીજા દિવસે ખાઈ લઈ. મહેમાન હોય ને ત્યારે જ ખાઈ છે, બાકી વસ્તુ મેં વધારે નથી બનાવતા. અને દાલ બાટી બીજા દિવસે ખાવાની તો વધારે મજા આવે, જોરદાર કા ટેસ્ટી લાગે ખાવામાં, કારણ કે ગમે એ વાસી વસ્તુ હોય મને લાગે એ ટેસ્ટી તો બહુ જ લાગે. અને બીજા દિવસે મને એવું લાગે થોડુંક ઓછું હોય ને એટલે વધારે મજા આવે. કટોકટી થાય ને, ખબર હોય કે વધારે ખાવું હોય છે તોય ન મળે, એટલે સ્વાદ વધારે સારો લાગે. તો આજે છે ને ઘરમાં ખુશીઓનો માહોલ છે. જો મમ્મી એટલા ખુશ છે, નીરવ એટલું ખુશ છે, એનું રીઝન શું છે નીરવ? અરે ટીમ આવતું તો કે વાવાઝોડું અમદાવાદ થી સુરત બાજુ જાય છે એને મમ્મી. અને નીરવ કેમ ખુશ છે ખબર મમ્મી? એના બધા ભાઈ બંધ છે ને એની બહુ પિયર ગઈ, એટલે હા મને એવું લાગે છે બધા પ્લાન કરીને હારે મોકલી નથી દીધી ને બધી. મેં તો બધાએ કીધું તો તમારા ઘરના ભલે જાય, પણ પાયલ વગર મને નહીં ગયો, પણ પાયલ લેવા જવું છે તો કઈ વાંધો. આવ ગપ્પા આવજો, આજે તું દાંત કાઢશો ને એના ઉપરથી જ ખબર પડી જાય કેટલો ખુશ છો તું. કઈ નહીં, તું આટો મારીએ બીજું, હું ત્યાં સુધી તો મને જલસા કરવા દે. અને મમ્મી ખુશ છે કે હાલો હવે એકલી ની મારી સત્તા થઈ જશે ને મમ્મી? સત્તા તો મારી છે જ. હા તો મજા કોની વાત છે, પણ નીરવ તો ખુશ ખુશાલ છે. એને એના ફ્રેન્ડ ને ફોન કર્યો ને એને કીધું ને કે મારી વાઈફ ગામડે ગઈ છે, તો આમ તો જો ને ખુશીઓ નો માહોલ, પિઝા પાર્ટી ને બધું પ્લાન થવા માંડ્યું છે અહિયાં તો. પાછી તો આ વખતે તમારે એટલું જવાનું ઓલું છે ને, એટલે પાછી તો હું નહીં જાઉં, ગમે કઈ વાંધો નહીં, જલસા કરી લેજે.
પાછી તો આવું જ ને લ્યો, એમ તો આવું જ ને. મને એમ કે નકરો મારી નકરી ખુશી ભંડાર આવશે. ના એવું નથી, અઠવાડિયા પૂરતી નહીં. હું તને એ જ કહેવા નથી કે છે ને ગમે એવું કામ આવે મને ફોન કરીને તું કેતો નહીં કે પાયલ ફટાફટ આવ્યો. મને ફોન કરવો નહીં અઠવાડિયે તો. માં આવો મોકો મળે મમ્મી આવો ફોન કરાય. મારે કાઈ ન બોલે બેની વચ્ચે ગમે શૂટ આવે બ્રાન્ડ આવે પણ અઠવાડિયા પેલા ફોન ન કરતો. અઠવાડિયા પછી કરીશ ને તો હાલશે. ના ફોન તો કરવાનો લ્યો. આજે આજે એમ કરીને કહી દેસ ફોન નહીં કરું એટલે તું તારી રીતે ત્યાં રહેજે. છોકરીઓ પિયર છે ને તો એક્સપેક્ટ કરે કે મારો હસબન્ડ છે મને એક એક કલાક વાતો કરે. અઠવાડિયું જાઉં છો મમ્મી પપ્પા ભેગું રહ્યો મસ્ત મજા કરો અને અમારી વાત નો જો ફોન નહીં. એવું ના હોય છોકરીઓને એટલી એક્સપેક્ટેશન હોય ને એને ખબર જ હોય પાછું આન પાસે આવવાનું છે ફોન તો કરવા પડે ને લ્યો કઈ મમ્મી પપ્પા ભેગું થોડું રહેવાનું છે મને કરવું. એ વાત સાચી. ના ના એમ તો કઈ ન કરી કઈ નઈ. હાલો જલસા કરી લેજો. બીજું હું તો નીરવ જોવો ચોકલેટ ડે નથી તો મારી માટે મમ્મી માટે બંને માટે ચોકલેટ લેવો છે. તો અત્યારે આ મારી જે ચોકલેટ છે ને થોડી ઢીલી થઈ ગઈ છે એટલે આપણે એને ફ્રીજ માં મૂકી દેવું. થોડીક મેલ્ટેડ થઈ ગઈ છે એટલે એના મમ્મી ની ચોકલેટ છે ને આપણે ખાઈ લેવું. જોકે બંને સેમ જ છે એટલે ચોકલેટ અદલા બદલી કરી નાખીએ અત્યારે. તો આપણે એક મસ્ત જુગાડ ગોતી લીધો છે. એક ચોકલેટ ના બે કટકા કરી નાખ્યા છે. લ્યો મમ્મી એક ચોકલેટ તમારી અડધી ને અડધી ચોકલેટ મારી અને નીરવ ને આપણે ચોકલેટ આપશું. નીરવ તો ખાવી ચાલે. થેન્ક યુ. લાવો તો કઈ વાંધો નહીં. બીજી ચોકલેટ છે હમણાં એ છે ને ફ્રીજ માં જામી જાય તો આપણે એ ખાઈ લેવું. લે લે ખા મેં તો બે ખાધી છે. નીરવ ને હમણાં ચોકલેટ ખાવાનો એટલો ચસ્કો છે ને અમને કોઈ દી મગાવતા નથી તોય અમારે હાટું ચોકલેટ લાવે છે. બોલો પેલા તો મગાવવી પડતી હતી. આવો ફાયદો થયો છે મારે અત્યારે. તો અત્યારે જો અમે વેસ્ટ સાઈડ માં આવ્યા છે. વેસ્ટ સાઈડ માં લેવા તો ટ્રેડિશનલ આવ્યા છે પણ વેસ્ટર્ન કપડા એટલા સારા છે પણ આપણે નહીં લઈએ. આપણે ટ્રેડિશનલ માં ફોકસ કરશું ને એમાં જો આપણને ગમશે તો લેવું. મને એવું લાગે જાડો તો અહીંયા આવી છે ને ઘરે જવાનું નામ નહીં લે કારણ કે સુરત જવાની છે ને તો જાડુ શોપિંગ કરવાની ઈચ્છા થઈ ગઈ એવું લાગે છે. એવું કઈ નથી. આપણે જો બધું જોઈ છે બધું ગમી જાય છે પણ અંદરથી આમ જે એક ગમવું જોઈએ ને એ નથી ગમતું. મને એવું લાગે મારા ત્યાં નીડ નથી ને એટલે મને કઈ નથી ગમતું. હમણાં જો જરૂર હોત ને તો ફટાફટ લઈને વહી ગયું. કઈ નઈ આપણે ન્યુ પીસ લાગે તો લેવો નકર આપણે ઘરે. આપણે એવું કહીએ તો છે ને એસીને પવન ખાઈને ઘરે વયા જાવ. જો હું ને જાડુ છે ને રોડ ઉપર અહીંયાથી ત્યાં ભટકીએ છીએ કારણ કે જાડુ ને જેવા કપડાં જોઈએ છે ને એવા તો મળ્યા નહીં. કપડાનો તો બહુ કલેક્શન હતું પણ અમારે જે સ્પેશિયલ જે લેવા છે ને એવા હતા ને. મેં કીધું જાડુ ને કીધું પછી નું રાખ તું સુરત બુરત જઈએ ત્યાં સુરત હારા મને ક્યાંથી લઈ લેજે. કઈ વાંધો નહીં. નો લેવાય ને તો કઈ વાંધો નહીં કારણ કે આપણી પાસે ઓલરેડી કપડાનો તો ઢગલો છે જ પણ અમુક ટાઈપ ના એને વેરાયટી જોઈએ છે ને જે એના ધ્યાનમાં છે એ મળ્યા નહીં. તો અત્યારે જો અમે ગાર્ડન માં થોડીક વાર બેસવા માટે આવ્યા છીએ અને મને છે ને લગ્ન પહેલાના જે અમારા દિવસો હતા ને એ યાદ આવી જાય છે. જયારે છે ને નીરવ ને મળી લેતી અને પછી જયારે છુટ્ટા પડવાના જે દિવસો આવતા ની મને સજ્જય ન ગમતા. અત્યારે મારા મમ્મી પપ્પા ને મળવાનું મને એક્સાઇટમેન્ટ તો હોય પણ નીરવ થી છુટું પડવાનું થોડું ઘણું છે ને દુખાઈ થાય છે. નીરવ તો જોકે મને ખબર 100% અંદર થી ખુશ છે હું ખુશ છું પણ થોડુંક થોડુંક મને એમ થાય કે નીરવ વગર મારે રહેવું પડશે. આપણને છે ને એક માણસ ની ટેવ પડી ગઈ હોય ને તો પછી એના વગર રહેવું છે ને થોડુંક થોડુંક ઓલું લાગે પણ કઈ વાંધો નહીં થોડાક દિવસ આપણે રહી લેવું. તને એવું લાગે બાકી અંદર થી તો હું બહુ દુખી જ છું. ખોટું અંદર થી તો ઈ ખુશ છે અને જોકે કેટલા લાંબા ટાઈમ પછી જાઉં છું ને એટલે અંદર થી હું ખુશ છું કેમ કે મારે મારા ફેમિલી આરે રહેવું છે. અને નીરવ ને મેં એવું જ કીધું છે કે મારે એકલી ને જ આ વખતે જવું. તો જો નીરવ હોય ને તો પછી એમાં જ રહો અને મારે ખાલી મારા મમ્મી પપ્પા ને એ લોકો આરે ટાઈમ સ્પેન્ડ કરવો છે એટલે આપણે આ વખતે ખુશ છીએ પણ આટલું અંદર થી જરીક 1% દુઃખ છે કે નીરવ નહીં હોય. એને ઈ દુઃખ છે કે મારે છે ને રોજ રોજ ખીજાવું કોને અહીંયા અઠવાડિયું. એવું કઈ ન હોય ખીજાતી તું અહીંયા કોઈ નથી. તો જોવો તમને અહીંયા વિશાલભાઈ ખુશખુશાલ દેખાય છે. અહીંયા નીરવ એટલો ખુશખુશાલ દેખાય છે અને ઓલા પણ જો આશીષભાઈ છે ઈ તમને ખુશખુશાલ દેખાય છે. અત્યારે ખુશીઓનો માહોલ અમદાવાદ માં હાલે છે કારણ કે બધાયના બૈરા પિયર જાય છે ને એટલે ને બેના તો વહી ગયા છે અમારા જાય છે હમણાં. આ બેના તો વહી ગયા છે વાનાઈ જાય છે એટલે આ ત્રણેય ને હવે મોટો તો આવા આવા થઈ ગયા છે અઠવાડિયાથી. અરે હવે છે ને અહીંયા મંડળી જામશે. આ લોકોની પહેલા છે ને અહીંયા આ લોકોની બેઠક હતી અને બધાય બેસતા પણ ત્યારે લગ્ન નહોતા થયા. હું એમ કે છે પાર્ટી કરવાનો બધો સામાન આવી ગયો છે એમ ખાવા પીવાનું. કાઈ વાંધો નહીં પાર્ટી કરજો પાછળથી ઓલ ધ બેસ્ટ. એટલે ખાવા પીવાનો બોલો ખાલી પીવાનો બોલું તો મૂંઝું હું. ના પીવાનું તો કોઈને વ્યસન નથી એટલે ઈ તો કોઈ દી આવે જ નહીં. વધારે પાણી પી લઈ સોડા પી લ્યો છો એમ તો સોડા પાણી બધું એક જ છે. હા જાડુ તને એક વાત કહું. હું આજે હું છે ને આમે હુયગી બેડમાં અને આમે હુયગી અને ગોળ ગોળે કારણ કે આજે આખા બેડમાં આપણે એકલા હુવાન છે બસ. કાઈ વાંધો નહીં ચકડોળની જેમ છે ને ચકડી ફરી લેજે બેડમાં બરોબર છે. ના ના વાંધો નહીં આજે
ઘણા દિવસ બાદ ચેનની નીંદ આવશે. નીરવ તો પણ બહુ એટલો બધો અરગ પતુ નથી હશે. નીરવ જોઈએ કે કેન્સલ નો થઈ મારે જવાનું, તારો અરગ જોઈ તેવું જ લાગે છે. કેન્સલ તારે ઉપર મૂકવો આવી તને ફાઇનલી. જાડુ જાય છે શાંતિથી, બસ ફરીએ મમ્મી પપ્પા મજા કરીએ, ભાઈ ભાભી આરે અઠવાડિયું રહ્યા બીજું હું કઈ વાંધો નહીં. આપડે હાલો જઈએ છીએ અને તમે અહીંયા મજા કરજો, મમ્મી પપ્પા આરે ને ભાઈ બંધો આરે ભાઈઓ આરે બધા આરે મોજે મોજે જોઈને. હાલો મમ્મી તઈ હવે જાઉં છું હવે. સમજી જાય પપ્પા એ મમ્મી સીતારામ કીધા છે ને મમ્મી આવી જાય જલ્દી રોકાય એને પાછળ લગ્ન છે એટલે પપ્પા ની ખબર છે આવવાનું તો છે, મમ્મી ની ખબર છે આવવાનું છે. જોબ કરતા હોય બોસ પાસે રજા લેવાની હોય એમ, મારા બોસ આ છે સેલરી બેલરી મને આ આપે છે, જોકે સેલરી નથી આપતા મફત ના એમ્પ્લોય કામ કરાવે છે એટલે એની પાસે મારે રજા લેવી પડે ને, બરોબર છે નીરવ? રજા છુટ્ટી બસ અઠવાડિયા ની તો છુટ્ટી છે, પછી આગળ ખબર નહીં. મંજૂર છે છુટ્ટી બસ. તો જોવો કેટલા દિવસે મમ્મી પપ્પા ને નીરવ ત્રણેય છે ને એકલા ઘરમાં રહે, કારણ કે ગમે એ કોક ને કોક જ હોય, તો હવે કેટલા દિવસો પછી મમ્મી ત્રણેય રહેવાના છે ને નીરવ? બહુ ઓછા દિવસો તમે ત્રણેય હારે હોય, લગન પેલા ની જેમ રહી લેજો, બરોબર છે? કઈ વાંધો નહીં, બરોબર ને પપ્પા? હા એ વાત એ સાચી છે. કઈ નઈ હાલો હવે શાંતિ થી રેજો અને હવે મળશું અઠવાડિયા પછી, અને વધારે દિવસ થાય તોય નક્કી નઈ. સારું કઈ વાંધો નઈ, હાલ આવજો. સામાન આપડે રોડ ઉપર લઈ લીધો છે, જાડો જવું જ છે એમને. બારી માંથી ઢોકા છે બહાર નો કાઢતી હોય. તો વાગ્યા છે 10:15 ને ફાઇનલી જાડુ ની બસ છે ને અમદાવાદ થી સુરત જવા માટે નીકળી ગયું છે. આજે આખા વ્લોગ માં મેં તમને કીધું હશે કે જાડુ સુરત જાય ને એટલે આપણે મોજ કરવાની છે, જલસા કરવાના છે, ખુશ ખુશિયાલ માહોલ છે. નો ડાઉટ આપણે જાડુ ગઈ છે તો ખુશ છીએ, પણ એનાથી વધારે હું ખુશ છું, કારણ કે જાડુ છે ને કેટલા દિવસ થી પિયર માં જવા માટે ટ્રાય કરતી હતી, પણ ઓબ્વિયસલી અમારે શૂટિંગ નું કામ એટલું બધું વધારે હતું ને કે જાડુ ની સ્લોટ જ નતો મળતો કે ક્યારે હું પિયર માં જાઉં સુરત માં. તો આ વખતે અમારી પાસે જરી કેવો સ્લોટ ખાલી હતો, મેં કીધું કે તું સુરત જઈતી રહે, કારણ કે નોન સ્ટોપ આટલા દિવસ થી એટલું બધું અમે કામ કરતા હતા કે મગજમાં બધી ફ્રસ્ટ્રેશન બધું હોય ને, મેં તું ચીલ બિલ મારીએ, કારણ કે અઠવાડિયાનો જ ગેપ છે. પછી પાછું અમારું ડેઈલી છે ને વ્લોગિંગ કહેવાય કે બિઝનેસ રિલેટેડ કામ કે બધા કામ પાછા ચાલુ થઈ જશે, પણ તમને વ્લોગ તો તોય જોવા મળશે, સુરત થી બી શૂટ થશે, અમદાવાદ થી શૂટ થશે, વ્લોગ ડેઈલી જોવા મળશે. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ બહુ ગમ્યો હશે, બહુ ગમ્યો હશે તમને ખબર હશે શું કરવાનું. લાઈક કરી દો, સારી સારી કોમેન્ટ કરી દો, ફેસબુક માં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબ માં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો મળે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી બાય બાય. જાડુ પહોંચી જશે કાલે સુરત અને હું કરીશ અમદાવાદ થી વ્લોગિંગ. તો મળીએ કાલે. Bye-bye.